નમસ્કાર દર્શક મિત્રો, અબતક સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. 2022 સુધીમાં દેશના દરેક નાગરિકોને ઘરનું ઘર આપવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક. યોજનાના 4 ઘટક અંતર્ગત દેશમાં 1 કરોડ મકાનો બાંધવાનો ટાર્ગેટ. ઓનલાઈન મેડિસિનના વેચાણ પર કેમિસ્ટોનો વિરોધ. પબ્લિકે નોટિફિકેશનના મુદ્દાઓ સામે દવા બજારો બંધ. ચેતુરમાં ખેતી માટે પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતા ખેડૂતોમાં રોષ. વડીયા પીજીવીસીએલ ઓફિસે ખેડૂતોએ પાઠવ્યું રોષભેર આવેદન. પંચમહાલ જિલ્લાના સાંસદનું ફરી વિવાદિત નિવેદન. સાંસદ પ્રભાતસિંહે કહ્યું, વાઇન વગર ચૂંટણી જીતવી અશક્ય છે. જૂનાગઢમાં કોંગ્રેસે મોંઘવારી મુદ્દે કર્યા વિરોધ પ્રદર્શન. પુતળા દહન કરી કર્યા સૂત્રોચ્ચાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. સામાન્ય રીતે દરેક વ્યક્તિના જીવનમાં રોટી કપડાં અને મકાનનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે દેશનો એક પણ નાગરિક આશરા વિહોણો ન રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ જ અંગત રસ લઈ બીડું પાડ્યું છે. વર્ષ 2022 સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 4 ઘટક અંતર્ગત 1 કરોડ મકાન બાંધવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને હાલ દેશમાં 55 લાખ મકાનો બાંધવા માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ અંગે વધુ વિગત આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ધીરેન મકવાણા. ધીરેન, શું છે અંગેની વધુ વિગતો? જી ખુશી, ચોક્કસથી જણાવી દઉં કે 2024માં વિકાસના મુદ્દા ઉપર સત્તામાં આવેલી મોદી સરકારે દેશના કરોડો બેઘર લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે જુલાઈ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી હતી. આ પ્રધાનમંત્રી આવાસ યોજનાને 4 ભાગોમાં વહેંચવામાં આવી છે, જેમાં PPP, BPL, CLSS અને એફોર્ડેબલ ઇન પાર્ટનર એવી 4 કેટેગરીમાં આ યોજના વહેંચવામાં આવી છે. આ યોજનાની વિશેષ વાત કરીએ તો PPPમાં જે સ્લમ વિસ્તાર એટલે કે અતિ પછાત વિસ્તારમાં રહેતા લોકોને શુલ્કમાં પાકા આવાસો આપવામાં આવે છે, જ્યારે BPLમાં લાભાર્થીને 3.5 લાખ સુધીનો મદદ કરવામાં આવે છે, જ્યારે CLSS એટલે કે એમાં પ્રથમ વખત મકાન ખરીદનાર લોકોને બેંક લોનમાં સબસિડી આપવામાં આવે છે, જ્યારે એફોર્ડેબલ ઇન પાર્ટનરમાં કોર્પોરેશન ગ્રાન્ટ જમીન ફાળવે છે અને સરકાર દ્વારા લોન આપવામાં આવે છે. આ વાત કરીએ તો 2022 સુધીમાં સમગ્ર દેશમાં 1 કરોડ જેટલા આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવનાર છે, જેમાંથી અત્યાર સુધી 3 વર્ષ જ્યારે પૂરા થઈ રહ્યા છે ત્યારે 55 લાખ જેટલા મકાનોનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજકોટ શહેરની જ વાત કરીએ તો રાજકોટ શહેરને 4 કેટેગરીમાં 22,000 જેટલા મકાનો આવાસો બનાવવા માટેની લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, એમાંથી અત્યારે 6,000 જેટલા આવાસોનું કામ પૂર્ણ થઈ ગયું છે. 6,500 જેટલા મકાનોનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને 4,500 જેટલા મકાનોના DPR મૂકી દેવામાં મંજૂરી માટે મૂકી દેવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા તમામ બિલ્ડિંગો ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ પ્રિન્સિપલ સાથે કામ કરી રહ્યા છે, જેથી આ આવાસોમાં પૂરતી હવા ઉજાસ મળી રહે અને વીજળીની ઓછી જરૂર પડે તે પ્રકારના મકાનો બનાવવામાં આવી રહ્યા છે. અને PPP યોજના અંતર્ગત બનાવેલ રૈયાધાર પાસે બનાવવામાં આવેલા મકાનોનું 30મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનારું છે. જી જી, સમગ્ર વિગત આપવા બદલ આભાર ધીરેન. કેન્દ્ર સરકારે તાજેતરમાં ઓનલાઈન ઈ ફાર્મસીના બિઝનેસને કાયદેસરનું સ્વરૂપ આપીને મંજૂરી આપી છે, જેની સામે ભારતભરના 8.50 લાખ જેટલા દવાના દુકાનદારો એવા ઈ કેમિસ્ટો દ્વારા લાંબા સમયથી વિરોધ થઈ રહ્યો છે, જેના ભાગરૂપે ભારતભરના કેમિસ્ટો દ્વારા અપાવેલા બંધના એલાનમાં રાજકોટના 1,000 જેટલા કેમિસ્ટોએ જોડાઈને સજ્જડ બંધ આપ્યો હતો. રાજકોટના તમામ કેમિસ્ટોએ શહેરના મોટી ટાંકી ચોક ખાતે એકઠા થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને ઇકો ફાર્મસી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ કેમિસ્ટોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ જઈને કલેક્ટરની ગેરહાજરીમાં જિલ્લા પુરવઠા અધિકારીને આપી વિરોધ વ્યક્ત કર્યો હતો. ઈ ફાર્મસી જે સરકાર દ્વારા કાયદાનો ફેરફાર કરીને જે ઈ ફાર્મસી લઈ આવવાના જે સરકાર પ્રયત્ન કરી રહ્યા છે,
સામે વિરોધમાં આજે અમે ભારત આખામાં દવા બજારનું બંધ આપેલું છે. ત્યાં જોઈ રહ્યા છો કે બધા વેપારીઓ સાથે મળીને અમે આજે અમનો વિરોધ કરીએ છીએ. આખું ભારત દવા બજાર બંધ છે. આજે ઈ ફાર્મસી એક એવી વસ્તુ છે કે જેનાથી ભવિષ્યમાં આપણું યુવાધન કઈ દિશામાં જશે ખ્યાલ નથી આવતો. ભૂતકાળમાં અમે જે આપણે નશાકારક દવાઓનું ઈ ફાર્મસી દ્વારા ગેરકાયદેસર વેચાણ કરવામાં આવેલ છે એના પુરાવા રજૂ કરેલા, એના વિરોધમાં અમે કોર્ટમાં પણ ગયેલા અપીલમાં, છતાં પણ કોઈ પણ જાતની એક્શન નથી લેવાતી અને સરકાર દ્વારા ઈ ફાર્મસીને પૂરેપૂરો સપોર્ટ કરવામાં આવે છે એના વિરોધમાં આજે અમે આ બંધનું આયોજન કરેલ છે. જો આ જ દિશામાં સરકાર ચાલશે તો આપણું યુવાધન કઈ દિશામાં જશે એ નક્કી નથી રહેતું. કારણ કે વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન નશાકારક દવા મળવી એટલે અયોગ્ય કહેવાય મારી દૃષ્ટિએ, અને આ ન બનવું જોઈએ. અને આવા પુરાવા અમે સરકારને પણ આપેલા છે, છતાં ઈ ફાર્મસીને પ્રોત્સાહન આપે છે એટલે અમે આજે બંધનું કરેલ છે. ભારત સરકાર દ્વારા જે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે ઓનલાઈન ફાર્મસી માટેનું, એના વિરોધમાં અમારી AIOCD ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આખા ભારત બંધનું એક દિવસનો પ્રતિક હડતાલ, આખા દિવસની પૂર્ણ દિવસની હડતાલ જાહેર કરવામાં આવી છે અને તમામ આખા દેશના તમામ મેડિકલ સ્ટોરો બંધ રહેશે ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં. રાજકોટની તમામ દુકાનો 1500 જેવા રિટેલ અને હોલસેલર્સ તમામ બંધ રહેશે. અમારા લોકોની ડિમાન્ડ એટલી જ છે કે ઓનલાઈન ફાર્મસી જે આખા એશિયા ખંડમાં એક પણ દેશની અંદર અત્યારે પ્રવર્તમાન છે નહીં, આપણા કરતાં જે ટેકનોલોજીની દ્રષ્ટિએ આગળ છે દેશો જાપાન ચાઇના, ત્યાં પણ આ શક્ય નથી અને છે નહીં, તો ભારતની અંદર આ કોઈ કાળે વાયેબલ નથી. તો ભારતની અંદર શા માટે બહારની કંપનીઓની સાથે સાંઠગાંઠ કરીને કે જે કાંઈ પણ રીતે અને આપણા અહીંના 5-10 ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે થાય અને ઓનલાઈન ફાર્મસી જેવી આખી પ્રથા લઈ આવી અને આપણા ધંધા બેરોજગારીને ઠપ કરી અને બેરોજગારી ઘટાડવાને બદલે બેરોજગારી વધારવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેનો વિરોધમાં અને પબ્લિકને જે આના દુર્ગામી જે અસરો પડવાની છે એના વિશે કોઈ પણ વિચાર કર્યા વગર જે રીતના આ કાયદો ઠોકી બેસાડવામાં આવી રહ્યો છે તેના વિરોધમાં છે. તે મોરબીમાં પણ તમામ મેડિકલ સ્ટોર બંધ રાખવામાં આવ્યા હતા, જોકે દર્દીઓને તકલીફ ન પડે તે માટે કૃષ્ણા સદભાવના તેમજ આયુષ મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવ્યા હતા. કેમિસ્ટોએ સરના જૂના બસ સ્ટેન્ડ પાસેથી કાળી પટ્ટી ધારણ કરી મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરતા રેલી કાઢી હતી અને નગર દરવાજે પહોંચી રેલી પૂર્ણ કરી વિરોધ નોંધાવ્યો હતો. મોરબી કેમિસ્ટ એસોસિએશન આજે 100 રૂપિયા બધે ભાઈઓ ભેગા કેમિસ્ટ એસોસિએશન વાળા બધા ભેગા થઈ અને ત્યાંથી ચાલીને નગર દરવાજા ચોકમાં સૂત્રોચ્ચાર કરવાના છે ચાલતા એટલે ત્યાંથી પાછું ભેગું થઈ અને એને 100 રૂપિયા ભેગું થવાનું પાછું અને ત્યાંથી બધાએ ભેગા થઈને એક જ માંગ છે અમારી સરકાર પાસે કે ભાઈ આ ઓનલાઈન વેપાર છે એ બંધ કરવામાં આવે. કારણ કે ઓનલાઈન વેપારમાં ઘણા બધા દૂષણ છે, જેવા કે નાર્કોટિક્સ દવા છે, ઊંઘની દવા આવે, એમાં ગર્ભપાતની દવા આવે, એ બધી ખુલ્લેઆમ વેચાય છે. અમને એક નિયમને ઓનલાઈનવાળાને બીજો નિયમ એ બંધ કરવામાં આવે, ઓનલાઈન વેપાર બંધ કરવામાં આવે, અમારી એક જ માંગ છે ગવર્મેન્ટ પાસે. જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામે ખેડૂતોને ખેતી કરવા માટે જરૂરિયાત મુજબની વીજળી ન મળતા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો વીજળીના ઝટકાના કારણે 5 ખેડૂતોના સાધનો બળી જતા રોષ ફેલાયો છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી, જેથી મોટી સંખ્યામાં ખેડૂતોએ વડિયા PGVCL કચેરીએ ધસી જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેની સામે કાર્યપાલક ઇજનેરે ખેડૂતોના અવાજને દબાવવા પોલીસને બોલાવી હતી. ઘરે કચેરીએ પહોંચી ખેડૂતોને ધક્કા મારી બહાર કાઢતા માહોલ વધુ ઉગ્ર બન્યો હતો. પાવર ક્યારેય ટાઈમે આવતો નથી ખેતીવાડીનું, જમણાવાડ ફીડર અને ટેશનવાડ ફીડર, અને લાઇન જૂની હોવાથી ફોલ્ટ બહુ થાય છે. આ લાઇનના ઘણા ફોલ્ટ છે તે ક્યારેય રિપેર કરવામાં આવ્યા નથી. અરજી દીધેલી છતાંય કોઈ દી તાર ટાઈટ કરવામાં નથી આવ્યા, કોઈ ફોલ્ટ રિપેર કરવામાં આવ્યા નથી. આ લાઇન તાત્કાલિક રિપેર કરવામાં આવે એવી અમારી અરજ છે. અને પછી પાવર વધઘટ થાય છે જેને કારણે મોટર બરી જાય છે. કાલની તારીખમાં 5 મોટર બરી, એનું જવાબદારી કોણ લે? તે પછી લાઇન ફોલ્ટમાં હોય ત્યારે 5 કલાક સુધી કોઈ રિપેરિંગ કરવા આવતું નથી. LC લાઇન મૂકી દે, કોણ હોય કોઈ લાઇન ઉપર હોય એનો જવાબ આપવા તૈયાર નથી. અહીંયા ફોન કરી તો એમ કે લાઇન લાઇન ચાલુ છે, લાઇન ઉપર માણસ છે, પણ માણસ કોઈ લાઇન ઉપર હોતો નથી. અને 10 કલાકમાં 50 ઝટકા પવનને આવે છે તો ખેડૂત પાણી વારે કે મોટર ચાલુ કરવા જાય? આ બધા પ્રશ્નો છે. આપ શાંતિપૂર્ણ કરતા હતા, કોઈ આક્ષેપ કોઈ નહીં કરતા, કેટલું મારું માંગે એમને પૂરી કરી દીધું. તો કોઈએ ફોન કર્યો, હું એને તો સાંગણી સાહેબે કીધું હોય, આમાંથી ઓફિસમાંથી ફોન કરીને પોલીસને બોલાવ્યા અને ખેડૂતને ધક્કા મારીને બહાર કાઢવાની કોશિશ કરી. એટલે ખેડૂત થોડાક બોલ્યા,
અને લેખિતમાં માંગણીમાં કે લેખિત કે ત્યારે સાહેબે જે જાંગણી સાહેબે કીધું છે કે હું લેખિત માંગણી આપી દઉં છું. આજ રોજ ખજરી ઉનાળા ગામના 20-35 ખેડૂત અરજદારો દ્વારા સદર કચેરીએ એમના ખેતીવાડી ફીડર માટેની રજૂઆત કરેલી છે. એમના રજૂઆતના અનુસંધાને આપણે ત્યાં ખજૂરી ઉનાળા ગામે 9-66 કેવી બનાવવા માટેની એમના ધ્યાન ઉપર દોરવા માટે આગળની કાર્યવાહી કરવા રજૂઆત કરે. વિવાદિત નિવેદનોથી ચર્ચામાં રહેતા પંચમહાલ જિલ્લાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. ગોધરા ખાતે વિવાદિત નિવેદન આપતા પ્રભાતસિંહે જણાવ્યું કે આગામી 3 ટર્મ સુધી તેઓ ભાજપ તરફથી જ લોકસભાની ચૂંટણી લડશે અને વિજયી પણ બનશે. તેમને હરાવી શકે તેવું કોઈ છે નહીં. વધુમાં તેમણે કહ્યું કે વાઇન વગર ચૂંટણી ક્યારેય જીતી શકાય નહીં. પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ સહિત જીવન જરૂરિયાત તમામ ચીજ વસ્તુના ભાવો આસમાને પહોંચ્યા છે, જેને કારણે સામાન્ય લોકોને હાલાકી થઈ રહી છે. આ મુદ્દે કોંગ્રેસ સમગ્ર ભારતમાં મોંઘવારી વિરુદ્ધ દેખાવ કરવાનું આયોજન કર્યું હતું, જેના ભાગરૂપે જૂનાગઢમાં પણ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું. મોંઘવારીના પુતળાનું દહન કરી કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના પુતળાનું દહન કરવામાં આવેલ છે. એમાં અમારા કાર્યક્રમમાં કોંગ્રેસના સર્વે આગેવાનો, કોર્પોરેટરો તથા જૂનાગઢના ધારાસભ્યશ્રી ભીખાભાઈ જોશી, માંગરોળના ધારાસભ્યશ્રી બાબુભાઈ વાજા અને સમગ્ર કોંગ્રેસની ટીમ દ્વારા આજે અમે મોંઘવારીના પુતળાનું દહન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીને આ સરકાર દ્વારા રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં આવે છે, ગેસના ભાવ વધારવામાં આવે છે, ત્યારે આજે નાના ગરીબ કુટુંબોને જીવવું અઘરું થઈ ગયું છે અને આ મોંઘવારીના ભરડાને કારણે બેરોજગારી વધી છે. લોકો પોતાનું જીવન કેમ પસાર કરી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ખબર નથી, ત્યારે એને જગાડવા માટે આજે જૂનાગઢના ગાંધી ચોક, આઝાદ ચોક, કાળવા ચોક એમ જુદા જુદા સ્થળોએ અમે આ રાક્ષસરૂપી મોંઘવારીના પુતળાનું દહન કર્યું છે અને એમાં અમારી સમગ્ર શહેર કોંગ્રેસની ટીમ અમારી સાથે જોડાયેલ છે અને જૂનાગઢના જાગૃત નાગરિકો અમારી સાથે આવ્યા અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને જગાડવા માટે અમે આ પ્રયત્ન કર્યો છે. અને અમે માગણી કરીએ છીએ કે આ તમે પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસના જે ભાવો રોજે રોજ વધારો છો, શા માટે વધારો છો? આજે લોકો બેરોજગાર છે અને મોંઘવારીના ભરડામાં લોકો જીવી શકતા નથી, તેમ છતાં માત્ર ને માત્ર આ લોકોના પૈસા પોતાના પ્રચારમાં, રથયાત્રાઓમાં, યાત્રાઓમાં એમાં બગાડે છે, છાપાઓમાં જાહેરાતો આપી. કડાણા જળાશયમાંથી દાહોદને પાણી આપવાની સરકારની સંતરામપુર અને ઉખરેલીના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે. જ્યાં સુધી સરકાર ઉખરેલી અને તેની આસપાસના લોકોને પીવાનું અને સિંચાઈ માટેનું પાણી નહીં આપે ત્યાં સુધી આ યોજના આગળ વધવા દઈશું નહીં, તેમ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી પ્રાંત ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ટૂંક સમયમાં કાર્યવાહી નહીં થાય તો આવનાર દિવસોમાં રસ્તા રોકો આંદોલન, ઉપવાસ અને આત્મવિલોપન પણ કરીશું, તેમ જણાવ્યું હતું. કડાણા જળાશયનું પાણી અમારા વિસ્તારમાં કડાણા ડેમ બનેલો હોય અને દાહોદ લઈ જાય અને અમને પાણી ના આપે, આ પાણી લેવા માટે અમે આજે 2013-2009 માંગણી કરીએ સરકાર શ્રી પાસે. તો અમારી માંગણી હજુ સુધી સ્વીકારી નથી અને આ યોજના બની તો એની અંદર અમારા સંતરામપુર તાલુકાના પૂર્વ ભાગના ગામો તો આવરી લીધા નથી. અને વાત કરે છે કે ભાઈ તળાવો ભરો, તળાવો તો અમારા નાના નાના છીછરા છે, એ તળાવો પાણી આપવાથી અમને સિંચાઈનું પાણી થોડું મળવાનું છે. અમને 100% સિંચાઈની સુવિધા કરી આપે આ સરકાર. કડાણા ડેમ બન્યો છે તે પણ અમારા વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં બન્યો છે, એને એ ભાઈઓ આજે બિચારા જંગલો વસે અને અમે બાકી રહ્યા હતા તો પાઇપલાઇન ખોદીને જમીનો બગાડી નાખી અને હવે પાણી છેક દાહોદે લઈ જાય અને અમને પાછા પણ ચિત્ર રાખવાના. એટલે અમારે પહેલા પાણી અમને સિંચાઈનું 100% સંતરામપુર તાલુકાના પૂર્વ ભાગના તમામ ગામોને પાણી સિંચાઈનું પૂરું પાડે સરકાર, એના માટે આયોજન કરે, એ પાણી અમને મળે અને પછી પાણી આગળ લઈ જાય, અમને વાંધો
નથી જરા બી, પણ પહેલા પાણી અમને સિંચાઈનું પાણી મળવું જોઈએ. જો અમારી માંગ પૂરી નહીં કરે, આજે અમે આ પ્રાંત સાહેબને આવેદન પત્ર આપ્યું છે, અને જો અમારી માંગ પૂરી ના કરે, જો અમને સરકાર લેખિતમાં બાંહેધરી નહીં આપે અને ચાલુ કામ કરી આપીશું એમ નહીં કે, તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું. કેમ નહીં મળે? નહીં મળે તો અમે છોરા બૈરા બધા લઈને અહીંયા બેસી જવાના, આત્મવિલોપન કરીશું, અને એને અહીંયા કોઈ નહીં ફરકવા નહીં દઈએ. સરકાર એ જ અમે સરકાર છીએ, બીજું કોઈ સરકાર નથી. આ બધા છે ને આવો ટાલીને સરકાર બિહાડી એટલે અમને નુકસાન કરવા નથી બિહાડી. અમારે પાણી જોઈએ જોઈએ ને જોઈએ જ. જો અમને પાણી નહીં આપવામાં આવશે તો અમારા બધા બૈરા અમે તૈયાર થઈ જઈએ. આ માણસો કરતા અમે બૈરે વધારે છીએ ને અમે છોડીએ નહીં. આ સરકારને જે કરવું એ કરે, બાકી આ પાઇપો બધી નાખી છે ને, એક પાઇપ પટાવવાની દઈએ. હવે હવે ત્યાં સુઈ ગયું, હું મારી નાખે તો કાંઈ વાંધો નહીં. પાણીથી મળતું તો અમે મરી જવાના છીએ, તો પછી આ કરવામાં શું વાંધો છે? અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુનાવણી દરમિયાન મસ્જિદ ઇસ્લામનો આંતરિક હિસ્સો છે કે નહીં તે અંગેનો મુદ્દો ઉઠ્યો હતો. વર્ષ 1994માં વડી અદાલતે ચુકાદામાં કહ્યું હતું કે મસ્જિદ ઇસ્લામનો આંતરિક હિસ્સો નથી. મુસ્લિમ પક્ષકારોએ આ ચુકાદાની પુનઃ સમીક્ષાની માંગ કરી હતી. જોકે ગુરુવારે અદાલતે ચુકાદાની લાર્જર બેન્ચ દ્વારા પુનઃ સમીક્ષા કરવાની માંગને ફગાવી દેતા હવે અયોધ્યા ટાઇટલ કેસની સુનાવણીનો માર્ગ મોકળો થયો છે. પરિણામે રામ મંદિરનો મુદ્દો ઝડપથી ઉકેલાશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ અંગે વધુ વિગત આપવા જોડા રહ્યા છે અમારા સંવાદદાતા શીતલ વેગડા. જી શીતલ, શું છે આ અંગેની વધુ વિગતો? જી, વાત કરવામાં આવે તો અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુનાવણી દરમિયાન મસ્જિદ ઇસ્લામનો આંતરિક હિસ્સો છે કે નહીં તે અંગેનો મુદ્દો ઉઠ્યો હતો. વર્ષ 1994માં વડી અદાલતે ચુકાદામાં કહ્યું હતું કે મસ્જિદ ઇસ્લામનો આંતરિક કિસ્સો નથી. આ સાથે મુસ્લિમ પક્ષકારોએ આ ચુકાદાની પુનઃ સમીક્ષાની માંગ કરી હતી. જોકે ગુરુવારે અદાલતે ચુકાદાની લાર્જર બેન્ચ દ્વારા પુનઃ સમીક્ષા કરવાની માંગને ફગાવી દેતા હવે અયોધ્યા ટાઇટલ કેસની સુનાવણીનો માર્ગ મોકળો થયો છે. પરિણામે રામ મંદિરનો મુદ્દો ઝડપથી ઉકેલાશે તેવું માનવામાં આવ્યું. ત્રણ ન્યાયાધીશો પૈકીના જસ્ટિન અબ્દુલ નગીર તેમના બે સાથી ન્યાયાધીશોના અવલોકન સાથે સહમત પણ ન હતા. જોકે વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એટલે કે દીપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભૂષણે જણાવ્યું હતું કે ઇસ્લામિક ફારૂકી કેસમાં ઇસ્લામ માટે નહીં પરંતુ જમીન સંપાદન પર અવલોકન કરવામાં આવ્યું હતું. ઇસ્લામ ફારૂકી કેસમાં અદાલત દ્વારા થયેલા અવલોકનની અસર અયોધ્યા જમીન વિવાદ કેસ પર થવાની નથી. જોકે વર્ષ 2010માં અલ્હાબાદ હાઈકોર્ટે પણ રામ જન્મભૂમિ આની બાબરી મસ્જિદ લેન્ડ ટાઇટલ કેસમાં ચુકાદામાં ત્રણ પક્ષકારો વચ્ચે જમીન વહેંચી આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ સાથે ગઈકાલના ચુકાદા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ જણાવ્યું હતું કે રામ જન્મભૂમિ કેસ ઝડપથી પૂર્ણ થઈ શકે તેવી શક્યતાઓ છે. તેમણે કહ્યું હતું કે દેશના મોટાભાગના નાગરિકો આ મુદ્દાનો ઝડપથી ઉકેલ ઈચ્છી રહ્યા છે. આ સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે વર્ષ 2019ની ચૂંટણી આવી રહી છે ત્યારે આ મુખ્ય મુદ્દો પણ બની શકે તેમ છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં જે રીતે સુપ્રીમ કોર્ટ છેલ્લા 20 દિવસમાં બે મહત્વના નિર્ણયો લઈ ચૂક્યું છે ત્યારે આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રકારે શું નિર્ણય લેવામાં આવે છે. જી જી, સમગ્ર વિગત આપવા બદલ આભાર શીતલ. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શુક્રવારે મગફળીની 7,000 ગુણીની આવક નોંધાઈ છે. આ અંગે રાજકોટ યાર્ડ વેપારી કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ કમાણીએ જણાવ્યું છે કે ચાલુ વર્ષ ચોમાસું નબળું અને વરસાદની ઘટ રહેવાથી મગફળીની 50% જેવી આવક ઓછી થશે તેવી ધારણા છે અને હાલ મગફળીનો ભાવ 850 થી 1,000 જેટલો નોંધાયો છે. અત્યારે મગફળીમાં રાજકોટ યાર્ડમાં આવક ઘણો 7-8 હજાર ગુણીની આવક છે. હળવદ ડિસ્ટ્રિક્ટની આવક થાય છે. ભાવ પોઝિશન બધી 850 થી 1,000 રૂપિયાના ભાવ છે. આવતા દિવસોમાં આ વર્ષે 50% પાક થાય. ગઈ સાલ પાક થયો હતો એના કરતાં અડધો પાક આવશે અને અત્યારે તો બજાર બહુ ઘટે એવું લાગતું નથી. ટૂંકમાં 850 થી 1,000 રૂપિયાના આજુબાજુના ભાવ હજી 15-20 દિવસ જળવાઈ રહેશે. હા થશે, 100%, 50% પાક આવશે. 50% પાક નહીં આવે અને હજી પાછળનો પાક તો પાણી વગરનો કદાચ હાવ આવશે જ નહીં એવું લાગે છે. ના, ભાવ તો અત્યારે ઊંચા જ છે એટલે આ ભાવ જળવાઈ રહેશે. સૌરાષ્ટ્ર સહિત રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીને નવા કપાસની આવક છેલ્લા 4-5 દિવસથી ચાલુ થઈ ગઈ છે. આજની તારીખમાં રાજકોટમાં 7,000 ગુણી મગફળી નવી મગફળીની આવક છે. ભાવ 850 થી લગાડી અને 950 સુધીના મળી રહ્યા છે. સારો માલ હોય તો 1,000 સુધી પણ મળી રહ્યા છે. અત્યારે જે ખેડૂતોને ભાવ મળે છે
એકંદરે સારા મળે છે, પણ આવતા દિવસોમાં જ્યારે મગફળીનું વેચવાનીનું પ્રેશર આવશે એટલે થોડાક ભાવ ડાઉન આવશે અને 700 થી 800 રૂપિયાની વચ્ચે મગફળીના ભાવ જોવા મળશે. આ વર્ષે ચોમાસું નબળું હોવાથી મગફળીના ઉત્પાદનમાં 50% જેવો ઘટાડો આવશે અને મગફળી ગયા વર્ષે જેટલી થઈ હતી એના કરતાં અડધી મગફળી બજારમાં આવશે, જેથી કરીને ભાવ લગભગ જળવાઈ રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે. પણ સામે નાફેડની જે જૂની મગફળીની ખરીદીની ગયા વર્ષે કરી હતી તે મગફળી અત્યારે બજારમાં છે, વેચવાલી છે, જેના કારણે મગફળીમાં ભાવ વધવાની કોઈ શક્યતા નથી. અને મિલરો અત્યારે પિલાણમાં જે મગફળી લે છે તે નાફેડ દ્વારા વેચાઈ રહી છે, તે મગફળી અત્યારે પીલી રહ્યા છે. આવતા દિવસોમાં ખેડૂતોને ભાવ મળી રહે તેના માટે ભાવાંતર યોજના લાવવા માટે સરકારને અમે એક રજૂઆત કરી છે અને જો સરકાર ભાવાંતર યોજના લાવી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોના ખાતામાં સીધી સબસિડી જમા કરાવે તો ખેડૂતોને આ વર્ષે વળતર મળી રહે તેવી સંભાવના છે. ત્યારે લસણ ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે શુક્રવારના રોજ માર્કેટિંગ યાર્ડની લસણમાં 1200 થી 1500 ગુણીની આવક નોંધાય છે અને તેનો ભાવ 30 થી 130 રૂપિયા છે. લસણ ડુંગળીના ભાવ ઉગડતા ખેડૂતોની યાર્ડમાં માલ વેચવાના વાહન ભાડાના પૈસા પણ છૂટતા નથી તેવી પરિસ્થિતિ સર્જાય છે. મારું નામ વલ્લભભાઈ, રાજકોટ યાર્ડના વેપારી એસોસિએશનના ડિરેક્ટર છું. મારે પોતાને ખેતી છે અને ખેતી કેવી રીતે થાય અમે જોયેલી છે. મારે પોતાને ગઈ વર્ષે 20 વીઘાનું લસણ હતું, 3 લાખનો ખર્ચો કર્યો છે, અત્યારે ખાલી વેચી તો 30,000 રૂપિયા ઊભા થાય એમ છે. જો આવીને આવી પરિસ્થિતિ રહી તો ખેડૂત ધીમે ધીમે ગામડામાંથી સિટીમાં આવશે, સિટીમાં બેકારી આવશે, લૂંટફાટ વધશે અને કોઈ કોઈ માણસની સલામતી નહીં રહે, ગામડે તો જીવવા જેવું છે નહીં. પરિસ્થિતિ એવી છે કે લસણ આ 2 મહિના 3 મહિનામાં હવે મારે કોઈ પણ સંજોગે વેચવું પડે અને ખાડીમાં નાખી દેવાનું. અત્યારે 25 રૂપિયા કે 30 રૂપિયા કે 100 રૂપિયા જે આવતું હોય અમારા ભાડાની મજૂરી, ખાલી ભાડાના વાહન ભાડા અને મજૂરી અને કોથરો બારદાન લઈ એના પણ ઊભા નથી થતા. બીજી વાત તો અલગ રહી, જો ધારાસભ્યને પગાર ઘટતા હોય તો એની એ વ્યવસ્થા કરી લેતા હોય, 50-50 હજાર રૂપિયા તાલીઓ પાડીને મંજૂર કરાવી લેતા હોય તો ખેડૂતને શું કરવાનું? આમ જનતાને ગળાટ ઉપજ ખાવાનો છે, એના સિવાય કોઈ ઈલાજ નથી. મારું નામ મુન્નાભાઈ, ગામ જીલરિયા. અત્યારે લસણની બજાર ડાઉન ટાળી જાય છે, ભાવ છે નહીં. ઓછામાં ઓછા મણે 30 રૂપિયાથી લગાડી અને 150-160 રૂપિયા લગનના ભાવ છે, બરાબર. તો સરકારને લસણનો નિકાસ કરવો પડે. અટાણે ગુજરાતની અંદર લસણ પુષ્કળ છે અને આવી જ રીતે જો ભાવ ગગડતા રહે તો કોઈ ખેડૂત લસણ વાવશે નહીં. જેમ બાજરી નાબૂદ થઈ ગઈ એમ લસણે નાબૂદ થઈ જાય. ઓછામાં ઓછા કમસે કમ 1 વીઘાની તમે ગણતરી કરો એટલે 25-30 હજારનો ખેડૂતને ખર્ચો થઈ વીકે. અને રાત દિવસ ખેડૂત મહેનત કરે છે. એક તો તમે લસણની સિઝનમાં રાતનું પાણી એટલે કડકડતી ઠંડીમાં એ બિચારો પાણી વારી વારી ઠાકી જાય છે આપણે. અને એ ઉપરાંત તમે ગણતરી કરો એટલે 10 હજારનું ઉત્પાદન આવે છે લસણમાં. 10 હજારનું ઉત્પાદન આવે છે તો 20 હજારની નુકસાની ભોગવવાની. તો આવું કેટલાથી ચાલે? તો સરકારને નિકાસ કરવી પડે. જો નિકાસ નહીં કરે તો ગુજરાતની માલિકોથી લસણ વાવવાનું નાબૂદ કરી દેશે ખેડૂત. આજે યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 1200 થી 1500 ગુણીની આવક છે. જેમ સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડોમાં અત્યારે લસણ વેચવા માટે ખેડૂતો આવી રહ્યા છે, તેનું કારણ એ જ છે કે ખેડૂત લસણ છે ને દિવસે ને દિવસે બગડતું જાય છે અને લસણ 1 વર્ષથી વધારે સમય સુધી રહી શકતું નથી એટલે એને ફરજિયાત વેચી જ નાખવું પડે છે. ભાવ વધવામાં તો ઉપર એને નિકાસ કરવી જોઈએ. લસણને બહાર નિકાસ કરે તો જ આ જથ્થો સચવાય એમ છે. અત્યારે લસણ જ એટલા પ્રમાણમાં છે કે એને લોકલ પબ્લિક ખાય તો લસણ ખૂટે એમ નથી. બીજા દેશમાં કે ગમે ત્યાં લસણનો કોઈ પણ જગ્યાએ નિકાસ કરે તો જ યથાવત ભાવ મળશે. રાજકોટ જિલ્લા પંચાયતમાં સત્તાધારી કોંગ્રેસ પક્ષમાં બળવો થયા બાદ બળવાખોર સભ્યોએ ભાજપની મદદથી કારોબારી સમિતિની 5 સમિતિઓ કબજે કરી છે, જેની કોંગ્રેસના બળવાખોર હસ્તકની કારોબારી સમિતિની બેઠક ચેરપર્સન રેખાબેન પટોળિયાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, બ્રિજ, પશુઓ માટે દવા સહિતના લાખો રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે બિનખેતીના 48 કેસોને મંજૂરી આપવામાં આવી હતી. આ બિનખેતીના કેસોમાં ભ્રષ્ટાચાર આચરવામાં કારોબારી સમિતિના સદસ્ય ચંદુભાઈ સિંગાળાએ આક્ષેપો કર્યા હતા, જ્યારે કોંગ્રેસના બળવાખોર જૂથના આગેવાન નિલેશભાઈ વિરાણીએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. રાજકોટ જિલ્લા પંચાયતની અંદર સંપૂર્ણ પારદર્શક વહીવટ ચાલે છે અને
અમારી બોડીની અંદર જિલ્લા પંચાયતના કોઈપણ પ્રકારના વ્યવહારમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર કરવામાં નથી આવતો. ચંદુભાઈ એકદમ પાયા વિહોણી અને તદ્દન ખોટી વાતો ઊભી કરી અને જિલ્લા પંચાયતની કારોબારી સમિતિને કેમ ચગડોળે ચડાવી એવા વાંધાઓ રજૂ કરે છે. રાજકોટની જિલ્લા પંચાયતમાં તમામ ફાઇલોનો નિકાલ કરવામાં આવે છે, તાત્કાલિક નિકાલ થાય અને લોકોના કામને વિકાસ અને વેગવંતો કરી એના માટે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના તમામ સભ્યો સદાય તત્પર છે. અને કોઈપણ જગ્યાએ ક્યાંય પણ કોઈ આક્ષેપ કે તમને એવું કોઈપણ જગ્યાએ ભ્રષ્ટાચાર જેવું લાગતું હોય તો ગમે ત્યારે મને ફોન કરજો અથવા તો મને રૂબરૂ મળજો. એના માટે આપણે પૂરેપૂરી તૈયારી છે અને લોકોને વિશ્વાસ આપશું કે એના કોઈપણ કામની અંદર કોઈપણ ગેરરીતિ ન થાય એની પૂરતી તકેદારી અમે રાખશું. તોફેર કરવાનો અધિકાર, રેસિડેન્શિયલમાંથી ઇન્ડસ્ટ્રીયલ કરવાનો અધિકાર એ માત્ર સરકારને છે, જિલ્લા પંચાયતને નથી. અને એની ઉપર શરતભંગનો કેસ થયેલો છે, છતાંય શરતભંગના કેસની કોઈપણ જાતની કાર્યવાહી કર્યા પહેલાં રેસિડેન્શિયલવાળી જમીનમાં ઉદ્યોગ સ્થાપવા માટે હેતુફેરની મંજૂરી કાયદેસરની બિનખેતીમાં આપી દેવી આ સીધું દર્શાવે છે કે સર્વવ્યાપી અને સર્વસ્પર્શી આ ભ્રષ્ટાચાર છે. અને ચોક્કસ લોકોને આર્થિક હેતુનો લાભ આપવા માટે જ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. આજે આપ કારોબારી સમિતિમાં હાજર હતા, આપના પત્રકાર મિત્ર પણ, એમને ચેરમેનશ્રીનું અને ડીડીઓનું વર્તન જોયું છે. કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર ચાલો મિટિંગ પૂરી કરી, મિટિંગ પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવે છે એ પ્રકારનો વંતણૂક કરીને આ કારોબારીને પૂરી કરી છે. આના અનુસંધાને ભવિષ્યમાં કાયદેસરની કાર્યવાહી શું કરી શકાય એનો અભ્યાસ કરીને અમે નામદાર હાઈકોર્ટમાં દાદ માગશું. ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા પક્ષ દ્વારા કવાયત શરૂ કરાઈ છે, ત્યારે વેરાવળના સર્કિટ હાઉસ ખાતે વેરાવળ શહેર કોંગ્રેસની અગત્યની મીટિંગ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વેરાવળ શહેરના વેપારીઓ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં વિધિવત જોડાયા હતા અને આગામી દિવસોમાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનાવવા સૌને સાથે મળીને કામ કરવાની હાંકલ કરાઈ હતી. આગામી 2019માં લોકસભાની તૈયારી માટે સમસ્ત કોંગ્રેસ લોકસભા અને વિધાનસભાના તમામ કોંગ્રેસ કાર્યકર તૈયાર છે અને લોકો ભાજપથી ત્રાહિમામ થઈ ગયા છે. આજે ડીઝલના ભાવ વધ્યા છે, ખેડૂતોને નુકસાન થયું છે. આજે ખોટે ખોટું સર્વે કર્યું છે પણ એક પણ રૂપિયો આપવામાં નથી આવ્યો. માછીમારોને નુકસાન થયું છે. આજે માછીમારોને પહેલાં સુવિધા આપવામાં આવતી, પછી ભાજપ સરકાર આવી પછી એમની જેટલી સુવિધા છે લઈ લેવામાં આવી, એવા તમામ સમાજના લોકો, ખેડૂતો હોય કે શહેરી વિભાગના લોકો હોય, એ ત્રાહિમામ થઈ ગયા છે. એક વર્ષમાં 18 રૂપિયાથી વધારે ડીઝલ પેટ્રોલનો ભાવ વધ્યો છે અને આ મૂંઘવારીને કારણે કાલે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું અને પુત્રનું દહન પણ કરવામાં આવ્યું. અને આ રોજ જ્યારે લોકોની સ્વતંત્રતા ભાજપ સરકાર દ્વારા છીનવી લેવામાં આવે છે ત્યારે આજે લોકો નાનામાં નાનો માણસ પણ હેરાન છે. એટલે લોકોની વાત સરકાર સુધી પહોંચાડવા માટે તમામ લોકોએ નક્કી કર્યું હતું કે લોકસભામાં કોંગ્રેસની જ બહુમતી આવશે. ઉમરગામ નગરપાલિકાના હદ વિસ્તારમાં સજાણ રોડ પર આવેલા બહુધા પરપ્રાંતી વસ્તીવાળા ડમરુવાડીમાં એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગવાની બનાવથી દોડધામ મચી જવા પામી હતી. વાપી ઉમરગામની ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ 12 જહેમત બાદ આગ બુઝાવી હતી. આગમાં ભંગારનું ગોડાઉન બળીને ખાક થઈ ગયું હતું, જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ને વાપી જેડીસીને ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યો ને આગ કંટ્રોલ કરવામાં ચાલુ છે. આ ભંગારનું ગોડાઉન છે, તો જૂનો માલ સામાન ભંગાર ગોડાઉન છે, એમાં આગ લાગી છે. સર, આગ લગા હમકો માલુમ નહીં ને મેં પીછે કામ કર રહા થા, અચાનક આગ લગ ગયા. તો આજુબાજુ વાલે સે નંબર કિસી સે માંગા તો ફાયર બ્રિગેડ વાલે ફોન કિયા. મટેરિયલ ક્યા હૈ? મટેરિયલ યે પ્લાસ્ટિક પુઠ્ઠા હૈ. કિતના નુકસાન હુઆ સર? નુકસાન કુછ નહીં, તો મેરે ખ્યાલ સે 10 લાખ રૂપિયે કે નુકસાન હુઆ હૈ. ધ્રોલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની યોજાયેલ ચૂંટણીની ભારે રાજકીય ઉત્તેજના વચ્ચે મતગણતરી યોજાઈ હતી, જેમાં ખેડૂત વિભાગની તમામ 8 બેઠકો અને વેપારી વિભાગની તમામ 4 બેઠક ઉપર ખેડૂત વિકાસ પેનલનો વિજય થયો છે. યાર્ડની તમામ બેઠકો ઉપર પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પ્રેરિત ભાજપની ખેડૂત વિકાસ પેનલનો વિજય થતાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજયોત્સવની ઉજવણી કરી હતી. આજનો વિજય ભારતીય જનતા પક્ષનો મોવડી મંડળ
गुजरात प्रदेश भाजपा प्रमुख जीतूभाई वघाणी, लोक रहेला मुख्यमंत्री विजयभाई रूपाणी, हमारा जनसानिया बधाई ने समर्पित करूँ छू। एनी बधाई लागणी मांगणी अने सहकारना कारणे अमे आ विजय मेळवी शक्या। તમામ ઉમેદવારોને જંગી રીતથી ચૂંટાવી અને સામેવાળી પેનલને જડબાતોડ જવાબ આપ્યો છે અને એક સારો એક મેસેજ આપ્યો છે કે હંમેશા વિકાસ અને સત્તાની સાથે ચાર વર્ષ જે અમે સત્તા ઉપર રહ્યા એ દરમિયાન લોકોના કામ કર્યા, આ સંસ્થાનો વિકાસ કર્યો, આ બધી વસ્તુને જોતા આ તાલુકાના ખેડૂતોએ અને જનતાએ તો બીજી તરફ દામનગરમાં પણ માર્કેટિંગ યાર્ડની ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભગવાનભાઈ નારોલા બિનહરીફ જાહેર થતા વિજેતા જાહેર થયા છે। સતત ચાર વખત ભગવાનભાઈ નારોલા ચેરમેન પદે રહી ચૂક્યા છે, ત્યારે ફરી એક વખત ચૂંટાઈ આવતા સમર્થકોએ શુભેચ્છા પાઠવી હતી। સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું। દામનગરની ડ વર્ગ ધરાવતી છ વોર્ડની 24 બેઠકો વાળી નગરપાલિકાના પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી તંત્રની હાજરીમાં યોજાયેલી આ ચૂંટણીમાં 6 સભ્ય ધરાવતા ભાજપ તરફથી કિશોરભાઈ ભટ્ટે દાવો કર્યો હતો, જેની સામે પ્રમુખ તરીકે સીપીના ગોબરભાઈ નારોલા અને ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ પરમારને જાહેર કરાયા હતા, જેથી સમર્થકો દ્વારા ઢોલ નગારા અને ભવ્ય સામાય સાથે ગોબરભાઈનું સ્વાગત કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30મી સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના હબ એવા રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈ વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાને લઈ રાખી શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ વિશે માહિતી આપતા ઝોન 2ના ડીસીપી મનોહરસિંહે જણાવ્યું છે કે પીએમની સુરક્ષા વ્યવસ્થામાં એસીપી લેવલના 7 અધિકારીઓ, જ્યારે 18 ડીવાયએસપી અને 3000 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે, તેમજ તમામ જગ્યાઓ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે। ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર જ્યારે રાજકોટ આવે છે ત્યારે જે જે સ્થળોએ વિઝિટ કરવાના છે એ સ્થળો અને એમના આવતા રૂટ એ તમામ ઉપર પૂરતી સિક્યુરિટી એરેન્જમેન્ટ અમે કરેલી છે। અમે કુલ 7 એસપી લેવલના અધિકારી, 18-19 જેટલા ડીવાયએસપી લેવલના અધિકારી અને ટોટલ 3000 પોલીસનો બંદોબસ્ત રાખેલો છે। તમામ જગ્યાએ અત્યારથી ચેકિંગ ચાલુ કરી દીધું છે અને સિક્યુરિટીમાં અમે કોઈ જ કચાશ નહીં રાખીએ, ટોટલ એમાં કોઈ જ સિક્યુરિટી બ્રીચ થવાના કોઈ ચાન્સીસ નથી।
આખો જે રૂટ છે અમે એન્ટી સેબોટેજ ચેકિંગ સાથે એસપીજીના અધિકારીઓ સાથે અત્યારથી જ અમે બધા રિવ્યૂ કરી લીધા છે. સમગ્ર દેશમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત નગરપાલિકા, સેવાભાવી સંસ્થા તેમજ નગરજનો દ્વારા જુદા જુદા સ્વરૂપે યોગદાન આપી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે લીંબડી છાલિયા તળાવને સ્વચ્છ બનાવવા ડગલી પરિવાર તેમજ સ્થાનિકો દ્વારા ઝુંબેશ શરૂ કરાય છે, જે અંતર્ગત તળાવમાંથી વૃક્ષોના પાંદડા સહિતની ગંદકી દૂર કરાય છે અને આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકસાવી તેની શોભા વધારવા પ્રયાસ કરાયો છે. આ ઉપરાંત દાદરનગર હવેલી ખાતે પણ આરટીઓ વિભાગ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ રાજકોટ બિલ્ડર એસોસિએશન તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર સૌરાષ્ટ્ર ચેપ્ટર દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સપો અને શોકેસ આગામી 4-7 જાન્યુઆરી દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે આયોજિત કરવામાં આવશે. આ એક્સપો રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો માટે એક એવું પ્લેટફોર્મ બની રહેશે જેમાં ઘર વપરાશને લગતા તમામ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તથા આર્કિટેક્ચરની તમામ જરૂરિયાત એક સ્થળે મળી રહેશે. રેરામાં રેરાનો કાયદો એવો એ બિલ્ડર માટે ખૂબ સારો વાત છે. લોકોનો વિશ્વાસ જેમ સેબી આવી પછી લોકોનો શેર માર્કેટ ઉપર વિશ્વાસ બેઠો, એમ રેરા આવતા લોકોનો એક વિશ્વાસ બેસશે. ઇન્વેસ્ટર, તમે આજે અમદાવાદ ફ્લેટ લેવો છે, બરોડા લેવો છે, આજ તમને કોઈ ઓળખતું નથી, બિલ્ડર તમારે સાચું કરશે, કંઈ ખોટું કરશે, બ્રોશરમાં બતાવીને આપશે નહીં, આ હવે બીક નથી. તમે રેરાના કાયદા હેઠળ બિલ્ડરની સામે ફરિયાદ નોંધાવી શકો છો, કાયદાકીય પગલાં લઈ શકો છો. પણ જે એમાં સરળતા હોવી જોઈએ, જેમાં સ્પીડ થવી જોઈએ. આજે 1.5 મહિના થઈ ગયા રાજકોટમાંથી અને ગુજરાતમાંથી ઘણી ખરી ફાઇલો રેરામાં અટકી પડી છે. અમારી ડિમાન્ડ હતી માનનીય મુખ્યમંત્રીશ્રીને કે રેરાની 4 ઝોન ઓફિસ 3 ઝોન ઓફિસ કરવી. એક ગાંધીનગર છે અત્યારે, રાજકોટ, મહેસાણા અને સુરત, આમ 3 જગ્યાએ ઝોન ઓફિસની અમારી ઓલરેડી ડિમાન્ડ છે. થોડું કામ બટાઈ જશે તો થોડી સરળતા અને ઝડપી એનો નિકાલ આવશે. આ એક્ઝિબિશન અમે છેલ્લા 6-8 મહિનાથી તૈયારી કરીએ છીએ. આરબીએની એક કોર કમિટી છે, અમારી એક કોર કમિટી છે, એ બંને ટીમ કોર કમિટી છેલ્લા 6-8 મહિનાથી આ મિટિંગ કરી અને વિવિધ પાસાઓ આના જોઈએ છીએ કે આ એક્ઝિબિશનને કેવી રીતના આપણે ઇન્ટરનેશનલ અને નેશનલ કક્ષાએ લઈ જઈ શકીએ. આ એક્ઝિબિશનમાં 250+ સ્ટોલ્સ છે કે જેની અંદર વિવિધ પ્રકારના ડોમ્સ છે. અંદર 2 ડોમ પ્રોપર્ટીના છે, 2 ડોમ આપણા મટીરિયલના છે, એના સિવાય 1 ડોમ પ્રિન્સિપલનો છે અને સાથે સ્ટુડન્ટ્સને બી આની અંદર અમે લોકો આવરી લીધા છે. NSID અને ઇપ્સા કોલેજ, જે રાજકોટની કોલેજ જે છે, એમના બી સ્ટોલ્સ છે આની અંદર અને વિવિધ પ્રકારની નેશનલ તથા ઇન્ટરનેશનલ પ્રોડક્ટનું ડિસ્પ્લે છે. આરબીએ તરફથી બી ગુજરાત આખાના, સૌરાષ્ટ્રના અને વિવિધ બિલ્ડર્સના સ્ટોલ્સ હશે આની અંદર અને અમારી જે પ્રોડક્ટ્સ જે છે ઇન્ટિરિયર અને બિલ્ડિંગ, જેની અંદર આજથી લગભગ સૌરાષ્ટ્રમાં આવું ડિસ્પ્લે એકેવાર થયું નથી. બોમ્બે, બેંગ્લોર જેવા મેટ્રો સિટીઝની અંદર આ બધું ડિસ્પ્લે થતું હોય છે. એ બધી કંપની અમે લોકો રાજકોટના આંગણે લઈ આવીએ છીએ, એ બી પહેલીવાર લઈ આવીએ છીએ, ફર્સ્ટ ટાઈમ છે અહીંયા. એટલે આ જે એક્ઝિબિશન જે છે એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર બી એક્ઝિબિટ થશે. રાજકોટના ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની જેફ વયે ગઈકાલે સાંજે નિધન થયું છે. અંતિમવિધિ પૂર્વ આજે તેઓને રાજવી પરંપરા અનુસાર રણજીત વિલાસ પેલેસ ખાતે 9 બંદૂકની સલામી આપવામાં આવી હતી. ચાંદીના રથમાં ઠાકોર સાહેબની પાલખી યાત્રા રણજીત પેલેસથી ખાતેથી નીકળી હાથીકાના પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, RMC ચોક, ત્રિકોણબાલા, ખજીરાજ બાપુના બાવલા પાસે, ભૂપેન્દ્ર રોડ અને હાથીખાના થઈને રામનાથપરા મુક્તિધામે પહોંચી હતી, જ્યાં રાજવી પરિવારના અંતિમ વિસામાં ખાતે દાદાની અંતિમ વિધિ કરવામાં આવી હતી. ખાસ કરીને રાજકોટના યુવરાજ કહી શકાય ને રાજકોટ રાજ પરિવારના મોભી એવા આદરણીય સરગસ દાદા નામથી, ઉલાણા નામથી ઓળખાતા હતા. ખરા અર્થમાં લોકોના હામી હતા. રાજકારણની અંદર હંમેશા એની કારકિર્દી ઉજ્જવળ રહી છે અને રાજકારણની અંદર કોઈ પણ દિવસ એના મોઢામાંથી કોઈ દિવસ શબ્દ તું નથી નીકળ્યો. મને મારા જીવનની અંદર જ્યારથી ઓળખું છું, આપ કહીને કોઈ પણ નાનામાં નાના માણસને બોલાવે અને તમામ લોકોના દુઃખ દર્દ સાંભળવા માટે હંમેશા એમને પ્રયત્ન કર્યા છે. દાદા સાથેના સ્મરણોમાં ઘણું કહેવાનું છે, પણ અત્યારના તબક્કે હું એટલું જ કહી શકીશ કે રાજકારણમાં મને લેવાવાળા મનોહરસિંહ જાડેજા છે. હું તો એક ગરીબ મા બાપનો દીકરો હતો, એમાંથી અત્યાર સુધી બહુ સફળતા
અને કારકિર્દી મેળવી. મનોજસિંહ જાડેજા એ રાજકોટનું હિત એટલું બધું એના એ હતું કે જ્યારે જ્યારે એમને દિલ્હીના રાજકારણમાં કે વિધાનસભાના રાજકારણની વાત આવે, પણ પહેલો પ્રશ્ન એનો હંમેશા એ રહેતો કે મારું રાજકોટ. એક રાજકોટના રાજવી તરીકે જે એને સંભાળ લેવી જોઈએ, એવી જ એને એક રાજકીય માણસ તરીકે, રાજકીય રાજવી તરીકે સંભાળ લીધેલી છે. આ હું તમને કહી શકું. આમ જોવા જઈએ તો આજના દિવસે કોઈ શબ્દ જ નથી એમ કહી શકાય. કારણ કે એક એવું વિરલ વ્યક્તિત્વ કે જેનો આ દુનિયામાં ક્યાંય છોટો ન ચડી શકે. હું કાયમ મારા જાહેર જીવનમાં એક વસ્તુ કાયમ કહું છું કે રાજકારણના કક્કાની વાત કરવામાં આવે તો કક્કો હું મારા પિતાશ્રી પાસેથી શીખ્યો હતો અને રાજકારણની બારખડી હું દાદા બાપુ પાસેથી શીખ્યો હતો. અને એક એવું જાહેર જીવનનું વ્યક્તિત્વ કે હું આજની તારીખે પણ એવું માનું છું કે આવતા દસકાઓ સુધી આવું વ્યક્તિત્વ ગુજરાતમાં જોવા નહીં મળે. આ એક એવું વ્યક્તિત્વ હતું. રાજવી પરિવાર તરીકે તો એમણે આ રાજકોટની સેવા કરી જ હતી, પરંતુ જ્યારથી લોકશાહી આવી ત્યાર પછી રાજકારણમાં આવીને પણ એમણે આજની રાજકોટની પ્રજાની સેવા કરી છે. અને આજે રાજકોટે એક રતન ગુમાવ્યું છે એવી લાગણી આખા રાજકોટની પ્રજાજનો વચ્ચે દેખાઈ રહી છે. રાજકોટનું કલ્યાણ જેમના હૈયે હતું એવા રાજવી પરિવારના શ્રી મનોહરસિંહજી આજે આપણી વચ્ચે નથી રહ્યા, એનું આખા રાજકોટને એક દુઃખ છે. રાજકોટ જેમણે વસાવ્યું, રાજકોટની જેમણે સ્થાપના કરી, એ પરિવારના મનોહરસિંહજી આજે અવસાન થયું છે. પ્રભુ એમના પરિવારને આ એક આઘાત સહન કરવાની શક્તિ આપે. રાજકોટમાં માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટની જીટીસેટ હાઈસ્કૂલ ખાતે 9મા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્મા સમાજમાં યુવાનો પોતાની પસંદગી પાત્ર પામે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1000 થી 1200 જેટલા યુવક યુવતીઓ ભાગ લેશે. આ સમગ્ર આયોજન વિશે વિગત આપવા પ્રમુખ જગદીશભાઈ ત્રિવેદી અને મધુકરભાઈ ખીરાએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. આ 9મો પસંદગી મેળો છે સમસ્ત બ્રહ્મ સમાજ માટે. આ પસંદગી મેળો જિલ્લા ચાલુ કરતા હાઈટેક પસંદગીથી છે. તેની અંદર સ્ટેજ પ્રોગ્રામ નથી અને દરેક યુવક યુવતી માટે ક્લાસરૂમમાં પોતાનો પરિચય આપવાનો હોય, ત્યાંથી સ્ટુડિયો રૂમ બનાવેલો હોય ત્યાં સ્ટુડિયોમાં પોતાનો વ્યક્તિગત પરિચય આપે, એ લાઈવ બિગ સ્ક્રીનમાં બિગ હોલમાં પેરેન્ટ્સ નિહાળી શકે અને એ નિહાળીને લંચ અવર્સમાં વાલી અને કેન્ડિડેટ બંને ચર્ચા કરે અને બંને જે નોંધ કરી હોય કે દીકરી દીકરા અને વાલીએ, એના પરથી સેકન્ડ સેશનમાં એ લોકોને દરેકને પાછો મેળાપ કરાવી આપી અને કાર્ય સાંજ સુધી ચાલે છે. આ રીતે આખા મેળાનું આયોજન હોય છે. અમરેલીના ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે બિપેનભાઈ દેસાણી પરિવારના સહયોગ ચિતલમાં નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો, જેનું ઉદઘાટન ડેપ્યુટી કલેક્ટર એસ કે બસાઠિયાના હસ્તે થયું હતું. આ કેમ્પમાં 22 દર્દીને રાજકોટ હોસ્પિટલ મોતિયા ઓપરેશન માટે લઈ જવાયા હતા. ખૂબ મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા નેત્રયજ્ઞનો કેમ્પમાં બહોળા પ્રમાણમાં દર્દીઓએ ભાગ લીધો હતો. એટલે કે આમ જોતો હતો ને મારો પગ લપટ્યો અને એ ચાસણીમાં હું પડી ગયો. તમે વિચારો, ગોળ રાંધવાની જે કડાઈ એવડી કડાની અંદર આ ચાસણી મૂકેલી અને એમાં પગ લપટ્યો અને પડી ગયા તો માણસો દોડ્યા. તો બાપુ તો તંબુની અંદર પેલા નેત્ર રોગી હતા ને, એના આંખું ધોઈ દેતા હતા, એને કોગળા કરાવતા હતા, આવું કરતા હતા. અને એને કોઈકે કીધું કે બાપુ આનંદી ગીર ગયા, આનંદી પડી ગયો. બાપુ કીધું ઠેર, એ જે નેત્ર દર્દીની જે સેવા કરતા હતા બાપુ, એમનો એના મોઢું ધોયું ને એવું બધું કર્યું પછી કે ચાલો. તમે વિચારજો, આ કોઈ પરચાની વાત, આમ કોઈ શ્રદ્ધા બિહારવા માટેની વાત નથી, એના કોઈ મંદિર નથી. પણ આ જે સંત, આ ઈશ્વરી અવતાર, એ ગુરુદેવ ક્યાંથી પહોંચ્યા બધા અહીંયા આવ્યા ત્યાં સુધી આ ચાસણીમાં પડેલો માણસ.
અબડાસા તાલુકાના કોઠારા ગામે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 700 જેટલા દર્દીઓના સ્વાસ્થ્યની તપાસ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં હાડકાના રોગોનું નિદાન પણ થયું હતું અને નેત્ર રોગના દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા અપાયા હતા. ખાસ આ કેમ્પમાં મુંબઈ 25 તબીબોની ટીમ કચ્છમાં આવી સેવા આપવામાં આવી હતી. આ પ્રસંગે દાતાઓનું શાલ ઉડાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. સ્વાગત છે, હવે જોઈએ આગળના સમાચાર. વાપીમાં 5 દિવસીય નિઃશુલ્ક યોગ ચિકિત્સા અને ધ્યાન શિબિર યોજાય છે, જેનું આયોજન લક્ષ્મણ ગુરવાણીજીના માર્ગદર્શન હેઠળ પતંજલિ યોગ સમિતિ અને રાફેલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ શિબિર વાપી નજીકના છરવાડા રોડ સ્થિત રાફેલ કોલેજ ગ્રાઉન્ડમાં ચાલી રહી છે. યોગ વિશેની માહિતી, તેનાથી થતા ફાયદા અને યોગ કેવી રીતે કરવા તેના વિશેની તમામ માહિતી લાભાર્થીઓને પૂરી પાડવામાં આવી રહી છે. આ યોગ શિબિરમાં વાપી તથા આસપાસના વિસ્તારોમાંથી 350 થી 350 પણ વધુ લોકો લાભ મેળવી રહ્યા છે. તેમાં વાપી નગરપાલિકા ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે પણ ઉપસ્થિત રહી યોગનો લાભ લીધો હતો. ઇસમે પૂરે નજદીક કે આજુબાજુ કે લગભગ 350-400 લોકોને ભાગ લિયા હૈ ઓર યે હેલ્થ કા બહોત સુંદર માધ્યમ હૈ. આજ કી ભૌતિક યુગ મેં યોગ કે વગેર કોઈ સ્વસ્થ રહી શકે એવું પોસિબલ જ નથી. તો યોગ દ્વારા અમારી ક્લાસોમાં અને શિબિરોમાં લોકોની ડાયાબિટીસ, હાઈ બીપી, ડેન્ગ્યુ, ચિકનગુનિયા બધું ઠીક થાય છે. એમાં અમે એક્યુપ્રેશર, ગળો, વનસ્પતિઓના લાભ અને જલનીતિ, સૂત્રનીતિ, શંખ પ્રશાલન દ્વારા વ્યક્તિ કેવી રીતે લંબી આયુ 100 વર્ષ તક સ્વસ્થ જીવી શકે એનું જ્ઞાન આપીએ છીએ. 3 દાડા હજુ છે, શહેરવાસીઓને જાહેર આમંત્રણ છે કે 3 દાડા યોગનું લાભ લે અને સ્વસ્થ જીવનનું એક પ્રક્રિયા શીખીને યોગ દ્વારા સ્વસ્થ જીવન જીવે એવી પુરાવાપીના લોકોને જાહેર આમંત્રણ છે. કરો યોગ અને રહો નિરોગી. આપનું નામ? મારું નામ છે લક્ષ્મણભાઈ. ગુજરાત રાજ્ય પ્રભારીની મારી જિમ્મેદારી છે. આ ઉપરાંત સાબરકાંઠાના GCERT પ્રેરિત જિલ્લા શિક્ષણ ભવન ખાતે પણ યોગ શિબિર, યોગ તાલીમ શિબિર યોજવામાં આવી હતી. 4 દિવસીય આ શિબિરમાં 656 શિક્ષકોએ ભાગ લઈ યોગ તજજ્ઞો પાસેથી પ્રશિક્ષણ મેળવ્યું હતું અને શાળામાં જે વિદ્યાર્થીઓને યોગ પ્રત્યે પ્રેરિત કરવા આહવાન કરાયું હતું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શાળાના જે સેવારત શિક્ષકો છે તેમને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પાઠ્યક્રમમાં યોગ શિક્ષણ દાખલ કરવામાં આવ્યો છે તે અન્વયે છેલ્લા 2 વર્ષથી સઘન તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ ખૂબ જ ગુણવત્તાયુક્ત અને શાળા કક્ષા સુધી બાળકોમાં યોગની વિભાવના અને શિક્ષકોમાં તેના પ્રત્યેનો આદર જન્મે અને આપણે ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ એવી આ દેશની ધરોહર સમાન યોગની જે વાત છે એને પરિપૂર્તિ કરવા માટે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડર
દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાના અંદાજિત 700 જેટલા શિક્ષકોને બે સ્પેલમાં ખૂબ જ સુંદર રીતે તાલીમ આપવામાં આવી છે. લગભગ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 700 તાલીમાર્થી શિક્ષક ભાઈ બહેનોએ આ કેમ્પની અંદર તાલીમ લીધી અને પોતાના શરીરને સ્વસ્થ સમૃદ્ધ ભારત કેવી રીતે બનાવી શકાય એવી એક પરિકલ્પના અહીંયાથી રજૂ કરી મિત્રો. અને ઘર ઘરની અંદર યોગ ઘૂસતો થશે, કારણ કે યોગને ઊંધો કરીએ તો ગયો. જો આ યોગ જીવનમાં ધારણ નહીં કરીએ તો આપણે બીમારીમાં જતા રહીશું. અને આવી સુંદર મજાની તાલીમ સરકારના ખર્ચે આપણે બધાએ લીધી છે, એ જેમ બને તેમ એનો સદુપયોગ કરે અને અન્ય લોકો સુધી એ વાતને પહોંચાડે એ જ અભ્યર્થના સાથે નમસ્તે નમો. લીમડીમાં ઘટક નંબર 6 આંગણવાડી કેન્દ્રની બહેનો દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી કાર્યક્રમમાં લીમડી CDPO છાયાબા તથા નગરપાલિકાના વર્ષાબેન તેમજ ઘટક નંબર 6ના જ્યોતિબેન જી કુકડિયા સહિતની આંગણવાડી બહેનોએ હાજર રહી સગર્ભા મહિલા અને કિશોરીઓને પોષણ માસ દરમિયાન પોષણ વિશે માહિતી આપી હતી. આ તકે તિથિપૂજન અને બાળમેળાની પણ ઉજવણી કરવામાં આવી હતી. દાદરનગર હવેલીના ખાનવેલ વિસ્તારમાં માઇન્સ મિનરલ્સ એન્ડ પીએલ તેમજ સામાત એનજીઓ દ્વારા એક સેમિનાર યોજાયો હતો, જેમાં ગેરકાયદે માદનીંગ, DMF, ભૂમિ અધિગ્રહણ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ વિશે અશોક ચૌધરીએ વિગતવાર સમજૂતી આપી માઇનિંગ વિશે ઉપસ્થિત તમામને જાગૃત રહેવા જણાવ્યું હતું. એક જિલ્લા સ્તરીય ખનન કો લેકે ઓર ખનન મેં જો બચ્ચે કુપ્રભાવિત થે ઉનકો લેકે યહાં પે દાદરનગર હવેલી મેં એક કાર્યશાલા કા આયોજન કિયા હૈ. इस कार्यशाला का मुख्य उद्देश्य जो है जो अवैध रूप से जो खनन देश में हो रहा है और जो माइंस मिनरल डेवलपमेंट रेगुलेशन एक्ट में जो जिला खनिज कोष का प्रावधान है वो और फ्यूचर जनरेशन फंड जो गोवा फाउंडेशन वर्सेस स्टेट ऑफ गोवा का जो सुप्रीम कोर्ट ने जो आदेश दिया है फैसला दिया है उनका देश में जो खनन से प्रभावित लोग है या खनन से जो प्रभावित होने वाले लोग है उनके अवगत कराने के लिए उनकी समझ बढ़ाने के लिए वो पूरा हमने किया है. जागृति के एक हिस्से के तरह आज हम लोग यहाँ भी इकट्ठे हुए हैं. ये देश में 18 राज्यों में ये प्रयास हुआ है, 46 जिलों में ये प्रयास हुआ है. मुख्य रूप से हमारे जनता, हमारे जो जनता के प्रतिनिधि हैं वो और हमारे जो संचालन करने वाले प्रशासनिक अधिकारी हैं वो इन लोगों में संवाद करके, इन लोगों के साथ संवाद करके ये जो अभी मसला पूरे देश में खड़ा हुआ है तो देश को वैसे बहुत ही ये राजस्व का भी नुकसान हो रहा है, साथ में ये हमारे जो संसाधन है उसका भी बहुत नुकसान हो रहा है. જુનાગઢના બાલાગામમાં રાજ્યકક્ષાની ભાઈઓની કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી. એમ કે રાજકોટિયા હાઈસ્કૂલમાં યોજાયેલી આ સ્પર્ધામાં જુનાગઢ જિલ્લાના તમામ તાલુકામાંથી અંડર 14, અંડર 17 તથા ઓપન ભાઈઓની સ્પર્ધામાં ખેલાડીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. 1-3 નંબર મેળવેલ ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવશે, તેમજ પ્રથમ અને બીજા નંબરના ખેલાડીઓ રાજ્યકક્ષા માટે પસંદગી પામશે. શ્રી એમ કે રાજકોટિયા હાઈસ્કૂલમાં ખેલ મહાકુંભ 2018 અંતર્ગત જિલ્લા કક્ષાની કુસ્તીનું આયોજન કરવામાં આવેલું, તેમાં લગભગ 5-6 તાલુકાઓના ખેલાડીઓએ ભાગ લીધેલો. આ સ્પર્ધા છે 3 ઇવેન્ટની અંદર રમાડવામાં આવી છે, અંડર 14, અંડર 17 અને ઓપન વિભાગ. આ સ્પર્ધાની અંદર લગભગ અંદાજિત 125 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલો છે અને તેમાં પહેલો બીજો ત્રીજો નંબર આપવામાં આવેલો છે. પહેલો બીજો જે ખેલાડીઓને નંબર આપવામાં આવેલો છે તેઓ રાજ્યકક્ષાએ રમવા માટે જશે અને પહેલો બીજો ત્રીજો જે ખેલાડીને નંબર આવ્યો છે તેમને ગવર્મેન્ટ તરફથી પુરસ્કાર પણ આપવામાં આવશે. આ સ્કૂલની અંદર લગભગ ખેલમહાકુંભ ચાલુ થયો ત્યારથી જિલ્લા કક્ષાની કુસ્તીનું આયોજન આ સ્કૂલમાં જ થાય છે અને બહુ સરસ રીતે આયોજન કરવામાં આવે છે. ઓખા મંડળ રઘુવીર સેના દ્વારા આયોજિત પવિત્ર નગરી શિવભૂમિ બનારસમાં સમસ્ત રઘુવંશીઓના કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું આયોજન 29 શનિવારના રોજ દ્વારકાના ચેતનભાઈ સાતાના વ્યાસ સ્થાને કરવામાં આવ્યું છે.
જેના મુખ્ય યજમાન અરવિંદભાઈ ભાતેલિયા રહેશે. આ ભાગવત કથાનો લાભ લેવા ઓખા, સુરજ, કરાડી અને મીઠાપુર વિસ્તારના 200 જેટલા રઘુવંશી વૈષ્ણવો રવાના થયા હતા. આ તમામ યાત્રિકોને ઉપરણા ઓઢાડી મોમીઠા કરાવ્યા હતા અને ઓખા રોકડિયા હનુમાન ગ્રુપ દ્વારા સન્માન પણ કરાયું હતું. આયોજિત એક સરસ મજાનું યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં 700થી વધુ લોકો, રઘુવંશી સમાજના લોકો જોડાયા છે આ યાત્રામાં. આ યાત્રા બનારસ સુધીની છે. આ બનારસ તૈયાર ત્યાં 7 દિવસની 1 સપ્તાહનું આયોજન છે. 7 દિવસ સુધી ભજન અને ભોજનનો સમન્વયથી ખૂબ બધાએ રઘુવંશી સમાજ આખો મળી અને ભગવાનનું ભજન કરવાનું છે. સપ્તાહનું આયોજન છે. સર્વે પિતૃઓને મોક્ષાર્થે આ સપ્તાહનું આયોજન છે. આ રઘુવંશી સમાજ અવારનવાર કંઈક ને કંઈક નવા નવા આયોજન કરી રહ્યા છે. ખરેખર એ અમારે ગૌરવની વાત છે રઘુવંશી સમાજ માટે, અને ધન્યવાદ છે આ રઘુવંશી સેવા સમિતિ એટલે કે રઘુવીરસેના દ્વારકાને કે અવડું મોટું ભગીરથ કાર્ય હાથમાં લીધું છે અને આજે આ સંઘ અહીંથી પ્રયાણ કરી રહ્યો છે. આ પ્રસંગે અમારા સમાજના પ્રમુખ શ્રી મનસુખભાઈ બારાય અને મહિલા અગ્રગ્રણ્ય શ્રી રૂપાબેન પણ ઉપસ્થિત છે. રાજકોટના પડદરી ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણનો પ્રદર્શન સમારંભ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વૈજ્ઞાનિક અને ગાણિતિકના રસપ્રદ પ્રોજેક્ટો રજૂ કરી વિદ્યાર્થીઓએ સમજૂતી આપી હતી. આ તકે સંતો મહંતો સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ હાજરી આપી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. બસ મારી પાછળ ભાઈ આવી, મેં સેજ બ્રેક કરી, આગળ પશુ જેવું નીકળ્યું એટલે સેજ બ્રેક કરી, ભાઈ મારી પાછળ ગરી ગયા અને ગરીને સીધા મોરો કાઢી ઓલા ભાઈ અમે વરણ થઈ ગઈ. અમે આમ રાજકોટથી આમ ધોરાજી બાજુ જતા. હા હા, આઈસરમાં એક ભાઈના બે પગ વયા ગયા અને બે જણાને લઈ ગયું. કેશોદ તાલુકાના શેરગઢ ગામે કાળુભાઈ દરબારની વાડીમાં ભેંસના તબેલાની દેખરેખ રાખતા હરદાસ ગાંગા આડદરા કુવામાં પડી જવાની જાણ થતાં 108ને કરતા તેઓને કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પણ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી, જેની તપાસ વધુ હાથ ધરવામાં આવી છે. અમને 10/23 કેસ મળેલો શેરગઢ ગામનો હાજાભાઈ ઓડદરા, અને અમે 39 મિનિટોમાં ઘટના સ્થળ પર પહોંચી અને કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે વધારે સારવાર અર્થે લઈ આવેલ છે. બનાવ પાણીના કૂવામાં ડૂબી જવાથી અને માથાના ભાગે વાગેલું હતું. વધારે હું ડૉક્ટર એટી ભીમાણી, મેડિકલ ઓફિસર CHC કેશોદ. હાલ કેશોદ CHC ખાતે ઇમરજન્સીમાં એક શેરગઢના રહેવાસી હાજાભાઈ મેર આવેલા છે, જેને તપાસતા મૃત હાલતમાં આવેલા છે, અને તેના ભાઈ એવું જણાવે છે કે વાડીમાં કામ કરતા અચાનક પાણીમાં પડી જતા તેનું મૃત્યુ થયેલ છે. આ અંગેની આગળની કાર્યવાહી માટે પોલીસને જાણ કરેલ છે. સમાચારના અંતમાં ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. 2022 સુધીમાં દેશના દરેક નાગરિકોને ઘરનું ઘર આપવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક. યોજનાના 4 ઘટક અંતર્ગત દેશમાં 1 કરોડ મકાનો બાંધવાનો ટાર્ગેટ.
ઓનલાઈન મેડિસિનના વેચાણ પર કેમિસ્ટોનો વિરોધ, પબ્લિકે નોટિફિકેશનના મુદ્દાઓ સામે દવા બજારો બંધ. જેતુરમાં ખેતી માટે પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતા ખેડૂતોમાં રોષ, વડીયા પીજીવીસીએલ ઓફિસે ખેડૂતોએ પાઠવ્યું રોષભેર આવેદન. પંચમહાલ જિલ્લાના સાંસદનું ફરી વિવાદિત નિવેદન, સાંસદ પ્રભાતસિંહે કહ્યું વાઇન વગર ચૂંટણી જીતવી અશક્ય છે. જૂનાગઢમાં કોંગ્રેસે મોંઘવારી મુદ્દે કર્યા વિરોધ પ્રદર્શન, પુતળા દહન કરી કર્યા સૂત્રોચ્ચાર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબતક. નમસ્કાર. I'm gonna go get some more.